નીટ અને ઝેડ બી યુનિટ અગિયાર આ પહેલી મેથડ છે વિદ્યુત સ્થિતિમાન એટલે વિદ્યુત સ્થિતિમાનને લગતા એમસીક્યુ સોલ્વ કરવા માટે જે પણ વસ્તુઓની જરૂર પડી નોંધના સ્વરૂપમાં મેં તમને આગળ સાબિતી સાથે કરાવેલ છે હવે આ મેથડની અંદર આપણે શરૂઆતમાં જ્યારે મેથડની આપણે શરૂઆત કરી ત્યારે શરૂઆતમાં જે એમસીક્યુ આપણે સોલ્વ કર્યા એ વિદ્યુત ભારિત ગોળીય કવચના વિદ્યુત સ્થિતિમાન મેળવવાના એમસીક્યુ હતા એના પછી બીજા પ્રકારના એમસીક્યુ હતા બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન મેળવવાના એમસીક્યુ પછી આ જ મેથડમાં ત્રીજા પ્રકારના એમસીક્યુ આપણે સોલ્વ કર્યા એ હતું કોઈપણ ક્યુ વિદ્યુત ભારને એક બિંદુ ઉપરથી બીજા બિંદુ ઉપર લઈ જવા માટે કરવું પડતું કાર્ય મેળવવાના એમસીક્યુ હવે ચોથા પ્રકારના એમસીક્યુની આજથી આપણે શરૂઆત કરીએ છીએ હવે ચોથા પ્રકારના જે એમ છે એ આવા એમસીક્યુ છે કે વિદ્યુત સ્થિતિમાન મેળવવાના અને કા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવવાના બરાબર છે બે ગમે એક મેળવવાનું કહે કા વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું કહે અને કા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવવાનું કહે આ ચોથી રીતના એમસીક્યુની આપણે શરૂઆત કરી આ પ્રકારના એમસીક્યુ આપણે સોલ્વ કરવા છે જો વિદ્યુત સ્થિતિમાન મેળવવું હોય પી બિંદુ ઉપર વિદ્યુત સ્થિતિમાન હોય તો એની સંજ્ઞા વી પી કહી દઈશ અને એનું સૂત્ર આવું થાય આમ છે કાર્ય છે આગળ તમે જોહો તો અહીં ક્યુ આવતું હતું અહીં ક્યુ નથી ખાલી એટલે એનો મતલબ એમ કે એકમ વિદ્યુતભાર છે એટલે પી બિંદુપાયનું વિદ્યુત સ્થિતિમાન એટલે છે કાર્ય ક્યુ કાર્ય તો કે એકમ ધન વિદ્યુતભારને અનંત તંત્રેથી પી બિંદુ સુધી ક્ષેત્રની વિરુદ્ધ લઈ આવવા માટે કરવું પડતું કાર્ય છે ને પી બિંદુ ઉપરનું વિદ્યુત સ્થિતિમાન કહેવાય એટલે વિદ્યુત સ્થિતિમાન મેળવ્યું તો સૂત્ર અને ક્યુ બિંદુ અને પી બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમારે મેળવો તો એનું સૂત્ર આ પ્રકારનું છે એ કાર્ય જ છે પાંચ એ કહે છે એકમ ધન વિદ્યુત ભારને પી બિંદુ ઉપરથી ક્યુ બિંદુ ઉપર લઈ જવા માટે ક્ષેત્રની વિરુદ્ધ લઈ જવા માટે કરવું પડતું કાર્ય એનું સૂત્ર છે બે જગ્યા ડી આર સદીશ ડી એની જરૂર પડે તો ડીએક્સ આઈ કેફ ફથા ડી વાય જે કે ફતં ડી જેડ કે કેફ લેવું જરૂર પડે તો રેડી હવે જો એ અથવા આ ક્યુ ક્યુ ઉપર વિદ્યુત સ્થિતિમાન અને પી ઉપર વિદ્યુત સ્થિતિમાન એનો તફાવત તો કહેવાય જ બીજું નામય છે આનું બરા આને કહેવામાં આવે છે પીની સાપેક્ષે ક્યુનું સ્થિતિમાન બરાબર પીની સાપેક્ષે ક્યુનું સ્થિતિમાન જેનું સ્થિતિમાન મેળવવાનું એ પહેલાં આવે ને જેની સાપેક્ષે એ પછી આવે એટલે કદાચ આવું મેળવવાનું કહેતો એ તમને ખબર હોવી જોઈએ ક્યુ અને પી ઉપરના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કવા સૂત્ર અથવા પીની સાપેક્ષે ક્યુનું સ્થિતિમાન કહું તો યાલે અથવા તો એકમ વિદ્યુત બને ક્ષેત્રની વિરુદ્ધ પીથી ક્યુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય કહું તોય આલે ત્રણ નામ છે આને જો હવે આ એમસીક્યુ ત્રીજા નંબરનું એમસીક્યુ આપણે સોલ્વ કરશું બરાબર છે એક વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે આપણને સદી સી બરાબર એ એક સાઈ કે આપણે રજૂ થાય છે એની કિંમત દસ પ્રતિ મીટર સ્ક્વેર છે આ ક્ષેત્રમાં આને નામ આપી દઉં પી દસ વીસ મીટર બિંદુની સાપેક્ષે ઉગમ બિંદુ ઉગમ બિંદુ એટલે ઓ ઝીરો ઝીરો પર સ્થિતિમાન મેળવો નીચેનામાંથી કયો વિકલ્પ આવશે જો પીની સાપેક્ષે ઓનું સ્થિતિમાન મેળવવાનું છે કોની સાપેક્ષે મેળવવાનું છે પી દસ વીસ મીટર બિંદુની સાપેક્ષે ઉગમ બિંદુ ઓ ઝીરો જીરો પર સ્થિતિમાન મેળવવું એટલે સાપેક્ષ સ્થિતિમાન થયું તો સાપેક્ષ સ્થિતિમાનનું સૂત્ર બરાબર છે તો કયું સૂત્ર મૂકશો ક્યાં મેળવવાનું છે પહેલાં તો સ્થિતિમાન તો કે ઉગમ બિંદુ ઉપર તો એ પહેલાં આવશે એટલે અહીં વી ઓફ ઓ જેની સાપેક્ષે અહીં પીની સાપેક્ષે કીધું તો પી પછી આવ્યું તો અહીંયા પી દસ વીસની સાપેક્ષ છે એટલે વી ઓફ પી એટલે આ મેળવવાનું છે પી બિંદુની સાપેક્ષે ઓ બિંદુ ઉપર વિધિ સ્થિતિમાં લખાય આ રીતના સૂત્ર શું આવશે સૂત્ર અહીંયા આપ્યું છે સંકલન આ બિંદુ અહીં નીચે આવે છે એટલે અહીં પી પછી આ બિંદુ છે ઉપર આવે છે તો અહીંયા કયો આવશે ઉપર ઓ અહીંયા આવશે સદીશ ઈ અને ડોટ સદીશ ડી આ આલો સંકલન આવડવું જોઈએ આ માઇનસ કિંમત જ મૂકવાની બધી કિંમત સદીશમાં છે પીછા સદીશમાં છે તમારી કેટલી છે તો કે એ એક્સ આઈ કેપ ડોટ ડી આર જો તમે આઈ છે કે મારે તો ડોટ ગુણાકાર કરવાનો જ છે આ નામે લખીએ ગઈ ઈ ડી આર કોસ્ટિટા મૂલ્યમ ફેરવવું હોય તો અંદરનું પદ બરાબર સદીશ એ ડોટ સદીશ બી હોય તો એ બી કોીટા થાય તો આના આમ લખી શકાય તો આમ લખવું તો એનું મૂલ્યની જરૂર પડે અને મૂલ્યમ ફેરવવું પડે પછી ડીઆરનું મૂલ્યની જરૂર પડે અને ઠીટા જુઓ ઠીટા તમને કોઈ હિસાબે મળશે નહીં એના કરતાં સદીશમાં જ રાખો અને સદીશમાં તમને કિંમત આપી જ છે બરાબર એ જ કિંમતનો ઉપયોગ કરો જો સદીશમાં આપ્યું જ છે એક્સઆઈ કેપ ડીઆર જો આ આઈજે કેના સ્વરૂપમાં મૂકો દોઢ ગુણાકાર કર્યો ને તો આને આઈજે કેના સ્વરૂપમાં મૂકો અહીં જો મૂલ્ય મેં લખી દીધું જ છે ડીએક્સ આઈ કેપ ડી વાય જે કેપ અને ડી જેટ કે કેપ પહેલાં દોઢ ગુણાકાર કરો પછી સંકલન કરવું જોશે હાલો અહીંયા આઈ કે પાડવું પછી જે કે પાડવું એટલે ઝીરો જે કેપ અથવા ઝીરો કે કે પૈસા અહીંયા હા પહેલાં પહેલાં પદનો ગુણાકાર એટલે કેટલું થાય તો કે એ એક્સ ડી એક્સ ઝીરો જે કેપ અને ડી વાય જે એટલે ઝીરો થાય પ્લસ અહીંયા ઝીરો કે કેપ અને ડીઝેટ કે કેપ એ ઝીરો થાય લગતો નથી હાલનું સાદરૂપ એ આગળ બરાબર અચળ હોય બહાર કાઢી શકાય એટલે આ એ અચડ છે એનું મૂલ્ય કેટલું છે દસ તો એ મૂકી જ દઉં તો વધ્યું કેટલું અહીંયા એક્સ એક્સની એક ઘાત તેનું સંકલન કેટલું થાય તો કે એક્સની બે ઘાત છેદમાં બે ઉપર આવશે ઓ બિંદુ નીચે આવશે પી બિંદુ ઓ એટલે ઝીરો ઝીરો છે અને પી એટલે દસ વીસ છે અને તમારે તમારીમાંથી એક્સની કિંમત મૂકવાની છે એટલે આ કિંમત મૂકવાની છે પહેલાં ઓનો એક્સિઆમ મૂકવા અહીંયા ઓ બિંદુ એનો એક્સમ એટલે ઝીરો માઇનસ કરીને પી બિંદુનો એક્સ મૂકો પી બિંદુનો એક્સ એટલે દસ એટલે દસનો સ્ક્વેર અને છેદમાં કેટલો આવશે બી એટલે આ આવ્યું માઇનસ દસ એ માઇનસ તોના છેદમાં બે એટલે વધુ માઇનસ પચાસ એટલે કેટલું આવશે તો કે પાંચસો વોલ્ટ અને આ આપણો જવાબ બરાબર પીની સાપેક્ષોનું સ્થિતિમાં મેળવું તો આ રીતના ટૂંકમાં મેળવવું સંકલન આવડવું મહત્ત્વનું છે અને સદીશ આવડવું મહત્ત્વનું છે સદીશ અને સંકલન આ બે વસ્તુ ક્લિયર રહેશે તો આ પ્રકારના એમસીક્યુ તમે સરળતાથી સોલ્વ કરી શકશો જો આના જેવા બીજા એમસીક્યુ તમારે જોતા હોય બરા આના જેવા સોલ્વ કરવા માટે તો એક છે ત્રાણુંમાં ક્રમનો એમસીક્યુ પછી 69 નાઇન પછી બારમાં ક્રમનો એમસીક્યુ પછી અગિયાર અને ચોપન આ બધા એમસીક્યુ છે આના જેવા છે બરાબર તમારે જાતે સોલ્વ કરવાના છે હાલો ત્રીજું એમસીક્યુ